બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો આપણે એમએસડબ્લ્યુના પેપર નંબર થ્રી ઝીરો ફાઈવ એટલે કે સાયકિયાટ્રિક સોશિયલ વર્કના વિશે વાત કરી રહ્યા છીએ મિત્રો એમએસડબ્લ્યુમાં સામાજિક એમએસડબલ્યુમાં સાયકિયાટ્રિક સોશિયલ વર્ક એ ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો વિષય સાથે સાથે ક્ષેત્ર રહેલું છે અને એમાં પણ સાયક્યાટ્રિક સોશિયલ વર્કમાં જ્યારે આપણે માનસિક બીમારી ધરાવતા લોકોના કલ્યાણ માટેની ભૂમિકાની વાતચીત કરી રહ્યા છે ત્યારે દર્દીઓ સાથે જોડાયેલા કાયદાઓની માહિતી મેળવવી ખૂબ જ અગત્યની છે આ વર્ગમાં મિત્રો આપણે બે હજાર સત્તરમાં અમલમાં આવેલ ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટની વાતચીત કરવાના છીએ મિત્રો ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ અને આ પહેલાંના કાયદાઓની બહુ જ મોટી એકબીજા સાથે ખૂબ જ અલગ ભૂમિકા ધરાવે છે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ એક ખૂબ જ બ્રોડ દિશામાં અને બુ ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં એની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવેલી છે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ એ મોટા ભાગે જે સીઆરપીડી છે એના બેઝ ઉપરથી આવેલો આખો નવો કાયદો છે કે જેમાં દર્દીઓની કન્સેન્ટ લેવી સંમતિ લેવી દર્દીઓના પ્રતિનિધિની નિમણૂક કરવી દર્દીઓની સારવારમાં એની ચોઈસ સમજવી તેમજ દર્દીઓના અધિકારો એ સાથે સાથે માનસિક આરોગ્ય કેન્દ્રની ભૂમિકા માનસિક આરોગ્ય કેન્દ્રની જવાબદારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આ બધી બાબતોના મુદ્દે ખૂબ જ મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે સાથે સાથે જે પહેલાંના કાયદાઓ છે એના સંદર્ભે આ કાયદો ખૂબ જ અલગ સાથે સાથે એક દર્દીની બાબતે ગંભીરતા વ્યક્ત કરતો કાયદો જોવા મળે છે તો આપણે આ કાયદાની સમજ મેળવી ખૂબ જ જરૂરી છે અને એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે જ્યારે બે હજાર સત્તરનો આ કાયદો અત્યારે હાલ અમલીકૃત છે ત્યારે દર્દીઓને આ કાયદા થકી કેવી રીતે આપણે સારવાર અપાવી શકીએ છીએ સારવારમાં તેઓને કેવી રીતે સાંકળી શકીએ છીએ અને સારવાર થકી તેઓના પુનઃસ્થાપનનું કાર્ય કેવી રીતે કરી શકીએ છીએ તે આ કાયદાની માહિતી દ્વારા આપણને મળી રહેશે તો આ આજના વર્ગના મુખ્ય હેતુ મિત્રો એ રહેલા છે કે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ એક્ટ વિશે જાણવું અને આ વર્ગમાં આપણે શરૂઆતની મહત્ત્વની કલમો એની જોગવાઈઓ વિશે વાતચીત કરવામાં આવશે આ વર્ગને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવનાર છે પ્રથમ ભાગમાં આપણે જે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ અંતર્ગત જોવા મળતી ડેફિનેશન કયા કયા અધિકારો આપવામાં આવેલા છે તેમજ એડવાન્સ ડિરેક્ટરી શું છે નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પોતાના દ્વારા રજૂ કરાયેલા પ્રતિનિધિઓ કોણ કોણ છે કેવી રીતે એને રજૂ કરી શકે છે પોતાની સારવાર વિશે શું મહત્ત્વતા છે તેમજ માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓની વ્યાખ્યા માનસિક બીમારીની વ્યાખ્યા અને માનસિક બીમારીની સારવાર આપતા કેન્દ્રોની વ્યાખ્યા વિશે માહિતી આ પહેલાં પાર્ટમાં આપણે મેળવવાના છીએ બીજા પાર્ટમાં આપણે દર્દીઓની એડમિશન કેવી રીતે કરવામાં આવતું હોય છે દર્દીઓની બાબતે ડિસ્ચાર્જ કેવી રીતે કરવામાં આવે છે દર્દીઓની બાબતે ટ્રીટમેન્ટ કેવી રીતે જરૂરી છે કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે કેવા પ્રકારે એડમિશન કરવાની જરૂરિયાત છે એ બધી બાબતોનો સમાવેશ બીજા પાર્ટમાં કરવામાં આવે છે તો પ્રથમ પાર્ટમાં આપણે મિત્રો એ સમજીશું કે આ કાયદાની બેઝિક જે બાબત છે એને આપણે સમજી શકીશું મિત્રો સૌથી મહત્ત્વની એ બાબત છે કે આ જે કાયદો છે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ એ કાયદો દર્દીઓની મુખ્યત્વે રાઇટ બેઝ ટ્રીટમેન્ટ ઉપર વધારે ફોકસ કરે છે એ જે પહેલાંના જે કાયદાઓ હતા એક ભલું કરવાની ભાવના કે સારું કરવાની ભાવના એ બધી બાબતો સાથે જોડાયેલા હતા જ્યારે આ કાયદો છે એ કાયદો મુખ્યત્વે રીતે દર્દીઓને રાઈટ બેઝ ટ્રીટમેન્ટ મળવી જોઈએ દર્દીની એ હક રહેલો છે કે એને સારા સા સારામાં સારી અને ઉચ્ચતમ સેવાઓ મળી રહે અને એમાં પણ સેન્ટ્રલ સેન્ટ્રલી ફોકસ કરવામાં આવેલું છે કે દર્દીને એને એને એના હકોના સંદર્ભે એની સારવાર મળવી જોઈએ અને આ કાયદાની અંદર એ એ પણ બાબત મહત્ત્વની છે કે એના એના સગાવાલાની પણ કેટલીક જોગવાઈ સગાવાલાની જવાબદારી એના સગાવાલા સાથે રહેલા પ્રોપર્ટી ઇસ્યુ એ બધી બાબતો પણ આ કાયદામાં આવરી લેવામાં આવેલી છે મેન્ટલ ઇલનેસ અને મેન્ટલ ડિસેબિલિટી એ બંનેની બાબત વિશે ખ્યાલ આપવામાં આવેલો છે મે આ કાયદા અંતર્ગત એ બાબત સમજાવવામાં આવેલી છે કે મેન્ટલ ઇલનેસ જ્યાં છે તેમ હેલ્થકેર ઇન્ટરવેન્શનની જરૂરિયાત રહેલી છે એટલે કે મેન્ટલ ઇલનેસ માટે માનસિક બીમારી માટે હેલ્થકેર ઇન્ટરવેન્શનની જરૂરિયાત છે હેલ્થકેર ઇન્ટરવેન્શન ઇટ મીન્સ સોશિયલ વર્કરનું ઇન્ટરવેન્શન હોય પછી એની અંદર સાયકોલોજિસ્ટનું ઇન્ટરવેન્શન હોય પછી એની અંદર સાયકિયાટ્રિકનું ઇન્ટરવેન્શન હોય એની સાથે સાથે મેડિકલ ટીમનું ઇન્ટરવેન્શન હોય આ બધી જ બાબતો છે એ હેલ્થકેર ઇન્ટરવેન્શનમાં આવે જ્યારે મેન્ટલ ડિસેબિલિટી માનસિક બીમારીની સારવાર માટે માત્ર ને માત્ર હેલ્થકેર ઇન્ટરવેન્શન જરૂરિયાત નથી હોતું પણ સોશિયલ કેર ઇન્ટરવેન્શનનો આખો કન્સેપ્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે સોશિયલ કેર ઇન્ટરવેન્શન એટલે કે મિત્રો દર્દીને પહેલાં એવું સમજવામાં આવે છે કે માનસિક બીમારી એ માત્ર ને માત્ર હેલ્થ ઇસ્યુ છે બરાબર પણ હવે આ કાયદા થકી એ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ આ માત્ર ને માત્ર હેલ્થકેરનો ઇશ્યુ નથી માત્ર ને માત્ર આરોગ્યની બાબત જ નથી પરંતુ સામાજિક સંભાળની બાબત છે અને સામાજિક સંભાળની જ્યારે બાબત આવે છે ત્યારે નહીં માત્ર કે આરોગ્યના પાસાને કવર કરવા પરંતુ સામાજિક આર્થિક રાજનૈતિક આધ્યાત્મિક ધાર્મિક પર્યાવરણીય ઇવન શૈક્ષણિક પાસાઓ એટલે કે બહુ જ મોટા અર્થમાં એના અલગ અલગ જે પાસાઓ જોડાયેલા છે એ તમામ પાસાઓને આ એકબીજા સાથે સાંકળીને દર્દીઓના પ્રશ્નોને ઉકેલવા માટેનો પ્રયાસ કરવો જોઈએ એવું મોડેલ આ નવા કાયદા અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે અને આ બહુ જ મહત્ત્વની બાબત છે બહુ જ અલગ ખ્યાલ આપ્યો છે કે માત્ર ને માત્ર સાયકિયાટ્રિક એ એ માત્ર ને માત્ર એક સાયકિયાટ્રિસ્ટનો જ વિષય નથી રહ્યો પરંતુ સાયકિયાટ્રિક પ્રોબ્લેમ એ સામાજિક આર્થિક આધ્યાત્મિક ધાર્મિક રાજકીય બધા જ પાસાઓનો પ્રશ્ન છે જેમ કે રાજ નબળી રાજકીય દશા એ માનસિક પ્રશ્નો ઊભા કરી શકે છે એટલે ચોક્કસથી આ મોડેલ ઘણી બધી નવી બાબતો ઉપર પ્રકાશ ફેંકે છે આ કાયદાના મિત્રો ઘડતર કરવામાં બહુ જ મહત્ત્વનું આ બાબત સમજવાની જરૂરિયાત છે કે બહુ જ મોટી જર્ની આ કાયદાએ આખી સહન કરવી પડી છે કે બે હજાર દસની અંદર એમઓએચએફ ડબલ્યુ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટે બે હજાર દસમાં વિચાર્યું કે આ નવો કાયદાની જરૂરિયાત છે ઓગણીસો સિત્યાસીની જગ્યાએ નવા કાયદાની જરૂરિયાત છે અને આ કાયદા ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટને ની રચનામાં ઇન્ડિયન લો સોસાયટી પુનાનો બહુ જ મહત્ત્વનો ફાળો રહેલો છે એના ડૉક્ટર સૌમિત્ર પઠારે સાથે કેટલાક બીજા વિદ્વાન એડવોકેટોનો પણ આ આ કાયદામાં ફાળો રહેલો છે સાથે સાથે નિમંસ જેવી સંસ્થા એમ્સ જેવી સંસ્થા ઇવહાસ જેવી સંસ્થા સીઆઈપી રાંચી જેવી સંસ્થાઓનો પણ આ કાયદાની ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે આ મિત્રો આ કાયદા કાયદાની રચનામાં બહુ જ બહુ જ સમય લાગેલો છે અને સાતેક વર્ષનો સમય ના બાદ આ કાયદો બે હજાર સત્તરમાં ઇમ્પ્લિમેન્ટ થયેલો છે અને ખૂબ જ મહત્ત્વની મહત્ત્વની ભૂમિકા માનસિક બીમાર દર્દીઓમાં પૂરી પાડે છે અને આ કાયદા અંતર્ગત આ એ એક બાબત એ પણ જોવામાં આવેલું છે કે માત્ર ને માત્ર મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે મેન્ટલ હોસ્પિટલ એટલે જ માનસિક બીમારીનું સારવાર કેન્દ્ર એવું નહીં પરંતુ આ કાયદા અંતર્ગત એ પણ જણાવવામાં આવ્યું છે કે મેન્ટલ હેલ્થ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે માનસિક આરોગ્યની સંસ્થા એક એ કોઈ પણ સામાજિક સંસ્થા કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ કોઈપણ નર્સિંગ હોમ કોઈ પણ આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી ઇન્સ્ટિટ્યૂટ હોય કે દવાખાનું હોય એ કોઈ પણ વ્યક્ કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ હોય એ માનસિક આરોગ્યની સારવાર કેન્દ્ર તરીકેનું લાયસન્સ મેળવી શકે છે પરંતુ એની કેટલીક નિયમો એના કેટલીક જોગવાઈઓ હોવી બહુ મહત્ત્વની છે એમાં આમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી હોય કે ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતું હોય પબ્લિક દ્વારા ચાલતું હોય કોઈ કોર્પોરેશન દ્વારા ચાલતું હોય કોઈ કોઓપરેટિવ સંસ્થા દ્વારા ચાલતું હોય કોઈ પણ એનજીઓ દ્વારા ચાલ ચલાવવામાં આવતું સંસ્થા હોય એ લોકો મેન્ટલ હેલ્થ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી શકે છે અને એના માટેના કેટલીક નિયમો કરવામાં આવ્યા છે એના માટેના કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે એના માટેની કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે અને એના આધારે એ લોકો માત્ર માત્ર દર્દીની સારવાર દર્દીની સંભાળ દર્દીની પુનઃસ્થાપનની સેવાઓ દર્દીના લોંગ ટર્મ રિહેબિલિટેશનની જોગવાઈઓ પૂરી પાડી શકે છે એ સાથે સાથે દાખલ બી કરી શકે છે દર્દીઓને રજા આપી શકે છે દર્દીઓને લાવવા માટેની સુવિધા પૂરી પાડી શકે છે ઘણી બધી સેવાઓ કોઈ પણ સંસ્થાઓ કરી શકે છે આ કાયદા અંતર્ગત મિત્રો મહત્વની બાબત એ છે કે જે માનસિક બીમારીની જે વ્યાખ્યા છે એ કાયદા અંતર્ગત અત્યાર સુધી બહુ લિમિટેડ વ્યાખ્યાઓ કાયદા અંતર્ગત પૂરી પાડવામાં આવી હતી પરંતુ માનસિક આરોગ્યનો જે આ નવો કાયદો છે બે હજાર સત્તરનો એ કાયદા અંતર્ગત બહુ મહત્ત્વની વ્યાખ્યાઓ પૂરી પાડવામાં આવેલી છે અને એમાં બહુ જ બહુ જ મેડિકલી રીતે એ વ્યાખ્યા આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય એના એના વિચારોના સંદર્ભમાં એના આવેગોના સંદર્ભમાં એના પ્રત્યક્ષીકરણના સંદર્ભમાં એના અનુભૂતિના સંદર્ભમાં એની બૌદ્ધિક ક્ષમતાના સંદર્ભમાં એના એના વર્તણૂકના સંદર્ભમાં એની ક્ષમતાના સંદર્ભમાં જ્યારે જે પોતાની રોજબરોજની સામે આવતી જવાબદારીઓ બજાવવામાં જો નિષ્ફળ જાય ત્યારે એ વ્યક્તિની માનસિક બીમારી માનસિક બીમાર તરીકે સમજી શકાય છે એમાં મંદબુદ્ધિ અલગ ભાગ છે મંદબુદ્ધિ એ એ માત્ર માત્ર વિકલાંગતા છે મંદબુદ્ધિ એ બીમારી નથી એ પણ બાબતને આ કાયદા અંતર્ગત રજૂ કરવામાં આવેલી છે સાથે સાથે માનસિક બીમારી એ એને ક્યાંકના ક્યાંક નશા સાથે પણ જોડવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર વર્તણૂકની સમસ્યાઓ ઓર્ગેનિક હોય અથવા તો કોઈ બીજા કારણોથી ઉદ્ભવી હોય સાથે સાથે નશાના કારણે ઉદ્ભવી હોય છતાં પણ એને બીમારી તરીકે પણ જોવામાં આ કાયદા અંતર્ગત આવેલું છે બીજું મિત્રો આ કાયદા અંતર્ગત જેટલી વ્યાખ્યાઓ રજૂ કરવામાં આવેલી છે એ વ્યાખ્યાઓમાં ઇન્ફોમ કન્સેન્ટ ઇન્ફોર્મ કન્સેન્ટ એટલે મેડિકલની મેડિકલની ભાષામાં ઇન્ફોર્મ કન્સેન્ટ એટલે માહિતીની સાથે મંજૂરી મંજૂરી બે રીતે લેવાતી હોય છે બરાબર એક કન્સેન્ટ લોકોને આપણે વાંચવા માટે કાગળ આપીએ છીએ વ્યક્તિ વાંચી લે અને એમાં સહી કરતા હોય છે એની સાથે સાથે આપણે ડૉક્ટર ઓપરેશન કરતા હોય છે એ વખતે કહેતા હોય છે કે આ આ ઓપરેશન સિઝરીન કરવાનું છે એમાં આટલું જોખમ રહેલું છે તો આ ઇન્ફોર્મ કન્સેન્ટ કહેવાય ઘણી બધી વખતે માનસિક બીમારી ધરાવતા વ્યક્તિને પણ મળવાની જે સારવાર છે એ બાબતે ઇન્ફોર્મ કન્સેન્ટ ઉપર જે નવો કાયદો છે એ ખૂબ જ ભાર મૂકે છે કારણ કે જૂના કાયદાઓ વખતે ભારત સરકાર અને માનવ અધિકાર પંચે જોયું છે કે દર્દીઓની મંજૂરી વગર દર્દીઓને દાખલ કરવામાં આવતા હોય છે દર્દીઓને મંજૂરી વગર દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે દર્દીને ખબર નથી હોતી કઈ દવા લઉં છું એ દવાઓ આપવામાં આવતી હોય છે એટલે ખાસ આ કાયદાની અંદર ઇન્ફોર્મ કન્સેન્ટ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે કે દર્દીને દર્દીની મંજૂરી ના હોય તો તમે સારવાર આપી શકો નહીં એ પ્રકારની ભૂમિકા પણ પૂરી પાડી છે છતાં પણ કેટલાક અપવાદ કેટલીક અમુક જોગવાઈ એવી પણ કરી છે કે જે દર્દી વાસ્તવમાં સમજી જ નથી શકતો કે એને સારવારની અગત્યતા છે તો એવા કિસ્સાઓમાં એક અઠવાડિયા સુધી દર્દીને સારવાર આપી શકાય એવી જોગવાઈ પણ આ કાયદા અંતર્ગત કરવામાં આવેલી છે એ એટલે છતાં પણ ઇન્ફોમ કન્સેન્ટની મહત્ત્વતા ખૂબ જ રાખવામાં આવી છે અને એમાં એ પણ જોવામાં આવ્યું છે કે કોઈ પણ જાતના દબાણ વગર કોઈના કોઈના ઇન્ફ્લુઅન્સ એટલે કોઈના પ્રભાવમાં આવ્યા વગર કોઈએ કોઈએ છેતરપિંડી કરીને કોઈને ધમકાવીને કોઈ કોઈપણ પણ જાતના ફોસલાવીને વ્યક્તિની ઇન્ફોર્મ કન્સેન્ટ મેળવી શકે નહીં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે એની સાથે સાથે દરેક વ્યક્તિને દરેક માનસિક બીમાર દર્દીને જરૂર માત્રામાં માનસિક બીમારીની માનસિક સારવારની થનાર સારવારની માહિતી આપવી ખૂબ જ જરૂરી છે એ માહિતી આપ્યા પછી જ એ વ્યક્તિની મંજૂરી મેળવવામાં આવે અને પછી જ એની સારવાર કરવામાં આવે એવું આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો માનસિક બીમારીની સારવારમાં પણ કઈ કઈ સારવાર આપવામાં આવશે કઈ કઈ સારવારમાં કયું કયું જોખમ રહેલું છે એની પણ મિત્રો માહિતી આપવી ખૂબ જ જરૂરી છે એવું આ કાયદા અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે અને એના સાથે સાથે આ કાયદામાં એ પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે ઇન્ફોર્મ કન્સેન્ટ મેળવતા પહેલાં દર્દીને સ્પેસિફિક કઈ કઈ સારવાર કરવાના છો દાખલા તરીકે કાઉન્સીલિંગમાં કઈ કઈ સારવાર કરવાના છો બરાબર એ એ તમામ માહિતી આપ્યા પછી સારવાર કરવી જોઈએ અને એની માહિતી એની મંજૂરી મેળવવી જોઈએ મંજૂરી મેળવ્યા પછી એની સારવાર કરવી જોઈએ એવી જોગવાઈ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો દરેક દર્દીને એની મંજૂરી મેળવતા પહેલાં આ સારવારની માહિતી બીમારીની માહિતી અને ઇન્ફોર્મ કન્સેન્ટની માહિતી પોતાની સ્થાનિક ભાષામાં પૂરી પાડવી જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું છે એટલે આ આ થઈ આખી ઇન્ફોર્મ કન્સેન્ટની માહિતી બીજી સૌથી મહત્વની જોગવાઈ એ પણ મિત્રો કરવામાં આવેલી છે કે દર્દીના માટે દર્દીને કેમ મેન્ટલ હોસ્પિટલ કે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આવવાનું ગમતું નથી હોતું કારણ અત્યાર સુધી આપણે જોયું છે કે મેન્ટલ હોસ્પિટલ એટલે પેલા જળી સળિયા પકડીને જારીમાં ઊભેલા માણસો દેખાય બહુ મોટી સંખ્યામાં નાનકડી જગ્યામાં વધારે પડતા દર્દીઓ હોય દર્દીઓને એ લોકોનું દેખાવ જ એવો લાગતો હોય આપણને કે દર્દી દર્દી સ્વચ્છ ના હોય એટલે આવી જગ્યાએ કોઈ પણ વ્યક્તિને આવવાનું ના ગમે સાથે સાથે ઘણા બધા પિક્ચરોમાં પણ આપણે જોયું છે કે માનસિક આરોગ્યની હોસ્પિટલ માનસિક આરોગ્યની હોસ્પિટલનું એવું ચિત્ર બતાવવામાં આવે છે કે જે જગ્યાએ મારવામાં આવતા હોય જે જગ્યાએ બાંધી રાખવામાં આવતા હોય તો આ કાયદાની અંતર્ગત એ એ જોગવાઈઓ કરવામાં આવેલી છે કે ખૂબ જ એ લોકોને ઓછું બંધિયાર વાતાવરણ પૂરું પાડે એવું વાતાવરણ હોવું જોઈએ હોવું જ ના જોઈએ એવું એ એ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે કે દર્દીને કોઈ પણ રીતે એને બંધ્યા બંધિયારયુક્ત જીવન લાગે પોતે દબા પોતે એક પ્રકારના રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટમાં આવી ગયા છે એવું ના લાગે એ પ્રકારનું એના માટે વાતાવરણ હોવું જોઈએ સાથે સાથે મિત્રો આ કાયદા અંતર્ગત માત્ર ને માત્ર માનસિક બીમાર દર્દીની સારવાર ઉપરાંત પણ મેન્ટલ ઇલનેસ માટેના જવાબદાર પરિબળો ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે અને એના અંતર્ગત લોકોને પ્રોટેક્ટિવ વાતાવરણ મળી રહે લોકોની ઓછી માનસિક તકલીફો ઊભી થાય એ માટે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જરૂરી પગલાં લેવા જોઈએ એ પણ એમાં જોગવાઈઓ કરેલી છે સૌથી મહત્ત્વની મિત્રો જોગવાઈઓમાં જો આપણે જોઈએ તો ઇન્ફોર્મ કન્સેન્ટ છે સાથે સાથે કેપેસિટી ટુ મેક મેન્ટલ હેલ્થ કેર ટ્રીટમેન્ટ ડિસિઝન એટલે દર્દીએને એનો સારવાર મેળવવા માટેનો એની એનો નિર્ણય એ ખૂબ જ મહત્વનું છે દર્દીને એની સારવાર લેવી હોય અહીંયા લેવી હોય કોઈ પણ હોસ્પિટલમાં એની સારવાર એને લેવી હોય તો જ એને સારવાર આપવી જોઈએ એ બાબતની મહત્ત્વની જોગવાઈઓ કરેલી છે પણ આપણને એ સવાલ થાય કે માનસિક બીમાર દર્દી છે એને એને કેવી રીતે ખ્યાલ આવી શકશે કે એ પોતે આ બાબતનું ડિસિઝન ઘણા બધા દર્દીઓ ડિસિઝન નથી લઈ શકતા હોતા એને ખબર જ ના પડે કે હું ક્યાં છું કેવી પરિસ્થિતિમાં છું તો દર્દીની કેપેસિટી એસેસમેન્ટ કરવા માટેનું પણ પ્રોપર વે હોવા જોઈએ દર્દીની કેપેસિટી કેપેસિટી ટુ કન્સેન્ટ આપી શકે છે કે નહીં એ પણ જોવું જોઈએ અને એ માટે જરૂરી એનું એનું ઇવેલ્યુએશન થવું જોઈએ એ માટે પણ મેન્ટલ હેલ્થ કેર એક્ટમાં જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એને એને પોતે પોતાની બાબત નક્કી કરી શકે છે કે નથી નક્કી કરી શકતો એ એ એ આપણે સીધું નથી જાણી શકતા હોતા પણ ઘણી બધી વખતે એની સાથે ઊંડાણમાં વાતચીત કર્યા પછી આપણને ખ્યાલ આવી શકે છે કે આ વ્યક્તિ પોતાનું ડિસિઝન લઈ શકે છે તો સી એ પ્રકારની પ્રોપર મેથડોલોજી એક પ્રકારનું એન્વાયરમેન્ટ ઊભું કરવા માટેની પણ આ કાયદા અંતર્ગત જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલી છે પછી સૌથી મહત્ત્વની જોગવાઈ મિત્રો એડવાન્સ ડિરેક્ટિવ એડવાન્સ ડિરેક્ટિવ એટલે આપણને કદાચ એમ ખ્યાલ આવી શકે છે કે કોઈ વ્યક્તિ માનસિક તકલીફ ધરાવે છે પરંતુ જ્યારે એ પોતે થોડા ઘણા સ્વસ્થ અવસ્થામાં હોય અને એને એમ લાગે કે મને સારું ગંભીર પ્રકારની માનસિક તકલીફ છે અત્યારે મને સારું છે પણ જ્યારે મારી પરિસ્થિતિ વધારે ખરાબ થશે એ વખતે મને અમુક પ્રકારની ટ્રીટમેન્ટ મળવી જોઈએ અમુક પ્રકારની ટ્રીટમેન્ટ હું જો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય મને એવી ટ્રીટમેન્ટ નહીં આપવાની દાખલા તરીકે આ કાયદા અંતર્ગત એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે દર્દી પોતે પોતાની બાબતમાં એડવાન્સ માર્ગદર્શિકા જાહેર કરી શકે છે કે હું ગમે તે પરિસ્થિતિમાં હોય હોઉં પણ મને ફોર્સફુલી પકડીને કોઈ લઈ ના જઈ શકે આ પ્રકારની જો કોઈ જોગવાઈ કરીને વ્યક્તિ જાહેર કરીને ગયો હોય તો એની સાથે એ પ્રકારનું વર્તણૂક કરી ના શકે દાખલા તરીકે મિત્રો તમને અહીંયા એક ઉદાહરણ હું આપું કે એક અમારું દર્દી હતું એને એને ચોખ્ખું કહેતું કે આઈ વિલ શો ઇન યુ એસ કોર્ટ એટલે કે હું તને અમેરિકાની કોર્ટમાં લઈ જઈશ લઈ જઈશ તમે મને સિગરેટ પીવાની ના પાડો છો તો ફોરેનના દેશોમાં આવા ઘણા બધા કાયદાઓ છે કે દર્દી પોતે ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ જો એ પરિસ્થિતિમાં એ ના પાડે કે મારે આ નથી સારવાર લેવી તો એને સારવાર આપવા માટે કોઈ ફોર્સ કરી ના શકે એવી જોગવાઈઓ કાયદામાં રહેલી છે પછી છે નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ એટલે ઘણા બધી વખતે મિત્રો કાયદાની અંદર એ પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે જો કોઈ વ્યક્તિ પોતે સંભાળ ના રાખી શકે તો એ વ્યક્તિ જાહેર કરી દે કરી શકે કે મારી બદલીમાં આ વ્યક્તિ જે ડિસિઝન લેશે એ માન્ય રહેશે એને કહેવાય નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ તો માનસિક આરોગ્ય અધિનિયમ કાયદા હેઠળ આ પ્રકારના નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ જાહેર કરવાની પણ જોગવાઈ રહેલી છે અને એ એની અંદર કોઈ પણ વ્યક્તિનું નામ દર્દી પોતે જાહેર કરી શકે છે એને નોમિનેટેડ રિપ્રેઝેન્ટેટિવ કહી શકાય અને નોમિનેટેડ રિપ્રેઝન્ટેટિવના કાયદાઓ ક કાર્યો પણ એ રહેલા છે કે દર્દીને પ્રોપર માહિતી મળે દર્દીને પ્રોપર સુવિધા મળે દર્દીને કોમ્યુનિટી સાથે લિવિંગ માટેના અધિકારોને રક્ષણ મળે દર્દીની સાથે ઇનહ્યુમન કે ક્ર્યુઅલ કે એની સાથે કોઈપણ પ્રકારના એક્સપ્લોઇટેશન ના થાય એ પ્રકારનું વાતાવરણ મળી રહે એ પ્રકારની સારવાર મળી રહે એ જોવાનું પણ કાયદામાં મહત્ત્વનું છે એ સાથે સાથે આ કાયદા અંતર્ગત મિત્રો વ્યક્તિના કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે એનું કોમ્યુનિકેશન જાળવી રાખવાનો અધિકાર છે એનો મેડિકલ રેકોર્ડ એક્સેસ કરવાનો જોવાનો અધિકાર છે સાથે સાથે કમ્પ્લેન મેકેનિઝમનો યુઝ કરવાનો કે દાખલા ફરિયાદ કરવાની પોતે સુવિધાઓ ના મળતી હોય તો પોતાનો અભિપ્રાય રજૂ કરવાની સુ અધિકાર છે આ ઘણા બધા આવા અધિકારો રહેલા છે એટલે આ કાયદા હેઠળ મહત્ત્વના અધિકારોમાં મિત્રો રાઈટ ટુ એક્સેસ મેન્ટલ હેલ્થ કેર એટલે કે માનસિક આરોગ્યની સુવિધાઓ સારવાર મેળવવાનો અધિકાર છે સમુદાયિક જીવન જીવવા માટેનો અધિકાર છે સાથે સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગરનું એને રહેવાનો હક છે માહિતી મેળવવાનો હક છે પોતાની માહિતી ગુપ્ત રહી શકે એ માટેનો અધિકાર છે એને કાનૂની સેવાઓ મેળવવા માટેનો હક છે પોતે કોઈપણ વ્યક્તિના પોતાના સગાવાલાના સંદર્ભમાં કે કોઈપણ વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં રહી શકે એ માટેનો એનો અધિકાર છે એટલે આ ખૂબ જ મહત્ત્વના કેટલાક અધિકારો આ કાયદા અંતર્ગત આપવામાં આવેલા છે તો મિત્રો આ ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ બે હજાર સત્તરનો આ પહેલો પાર્ટ છે આવનારા બીજા લેક્ચરમાં આપણે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ પાર્ટ ટુની ચર્ચા વિગતે કરીશું પરંતુ આજના વર્ગથી આપણે સમજી શક્યાશું કે જે ન્યૂ મેન્ટલ હેલ્થ કેર એક્ટ છે એ બહુ વિશાળ પૃષ્ઠભૂમિકામાં માનસિક બીમાર દર્દીઓને અધિકારો દર્દીઓને સુવિધા દર્દીઓને સારવાર અને દર્દીઓને પુનઃસ્થાપનની સેવાઓ મળી રહે એ માટેની જરૂરી જોગવાઈઓ પૂરી પાડે છે તો હું આશા રાખું છું કે તમને આ નવા કાયદા વિશે માહિતી સરળતાથી મળી હશે ધન્યવાદ